ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં 2 વર્ષ પહેલા યુવાનની હત્યા કરવાના ગુનામાં અદાલતે 8 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી છે. ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં રહેતા સુજાનસિંહ લવજીભાઈ પરમાર સાથે તળાજા રોડ પર રહેતા જયદીપસિંહ જાડેજાને અગાઉ ઝઘડો થયેલ હોય તેની દાજ રાખી સુજાનસિંહ પરમાર તથા તેના મિત્ર ભગીરથભાઈ નરેશભાઈ હડિયલ કાળિયાબેડ ભગવતી સર્કલ પાસે બેઠા હતા તે સમયે જયદીપસિંહ સહિતના ટોળાએ આવીને તલવાર, છરી, હોકી, ધોકા સહિતના હથિયારો વડે બંને ઉપર હુમલો કરતા ગંભીર ઈજા સાથે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવેલ, જ્યાં સુજાનસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. ભાવનગરમાં ચકચાર જગાવનાર આ હત્યા કેસ ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, આધાર પુરાવા વગેરે ધ્યાને લઈ અદાલતે આ કેસના 8 આરોપીઓને કસૂરવાર ગણી તમામને આજીવન કેદની સજા ફરમાવી હતી.